છેલ્લા 5 વર્ષથી પડતર માગણીઓનો નિકાલ ન આવતા રાજ્યના અધ્યાપકો હવે લડી લેવાના મૂડમાં છે. અધ્યાપક મંડળે 17મી મેના ગાંધીનગર ખાતે મીટિંગ રાખી છે અને શિક્ષણ મંત્રી પાસે મુલાકાતનો સમય માંગ્યો છે. અધ્યાપક મંડળના પ્રમુખ એમ રાવળનું કહેવું છે કે ઉઘડતા વેકેશન સુધીમાં જો તેમની માંગ નહીં માનવામાં આવે તો રાજ્યના અધ્યાપકો રસ્તા પર ઉતરશે. 17મી મે ફરીવાર ગાંધીનગર ખાતે એક મીટિંગ રાખી છે. માનનીય શિક્ષણ મંત્રીશ્રીની આ બધા પેન્ડિંગ પ્રશ્નો માટે અમે મુલાકાત માંગી છે. જો એમની મુલાકાત મળશે તો એમની સાથે વાટાઘાટોથી આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે અમે પ્રયત્ન કરશું. ત્યારબાદ પણ અમે આ મહિનાના અંત સુધીમાં, જો 17મી એ ના આપી શકે હોય તો મહિનાના અંત સુધીમાં પણ અમે મીટિંગ માંગી છે. જો નહીં આપે તો ખુલતી કોલેજે ઉઘડતા વેકેશને એટલે કે 20મી જૂન પછી ગુજરાત રાજ્યની તમામ કોલેજોમાં અધ્યાપકો રસ્તા ઉપર આવી જશે અને પોતાના પેન્ડિંગ પ્રશ્નોના ઉકેલ માટે જે કંઈ લડત કરવી પડે એ લડત કરવા માટે કટિબદ્ધ છે. અધ્યાપક મંડળની માંગ છે કે નવા પગાર ધોરણ મુજબ ચૂકવવાનું થતું એરિયર્સ 1 જાન્યુઆરી 2006 થી 31 માર્ચ 2010 સુધીનું ચૂકવાયું નથી, જે ચૂકવવામાં આવે. પાર્ટ ટાઈમ અધ્યાપકોની લાયકાત સરખી હોવા છતાં ફૂલ ટાઈમ અધ્યાપકો તરીકે પ્રમોટ નથી કરાતા. છેલ્લા 3 વર્ષથી અધ્યાપકોને પીએફની સ્લીપ અપાઈ નથી, તે આપવામાં આવે. યુજીસીના નિયમ મુજબ અધ્યાપકોને રજાઓ મળતી નથી તો વર્ષોથી ખાલી પડેલી અધ્યાપકોની જગ્યાઓ પણ ભરાતી નથી. પેન્ડિંગ પ્રશ્નોમાં સૌથી મહત્વનું નવા પગારનું એરિયર્સ બાકી છે. એક નવો પીસ એરિયર્સ અમને મળ્યો નથી, જે રાજ્ય અને કેન્દ્ર બેની સંયુક્ત જવાબદારી છે. એમાંથી એક પણ નયા પૈસાનું બીજા બધા કર્મચારીઓને મોટાભાગનું એરિયર્સ મળી ગયું છે. પછી ખંડ સમયના અધ્યાપકો છે, જે પાર્ટ ટાઈમ અધ્યાપકો છે, એમને અમારા જેવી સરખી લાયકાત હોવા છતાં પણ સરકાર પૂર્ણ સમયના અધ્યાપક તરીકે એને પ્રમોટ કરતી નથી. એવી રીતે સરકારી કોલેજોમાંથી લિયન અને એડહોક અધ્યાપકો હતા, એને ત્યાંથી છૂટા કરી અને અમારી બધી જે બિન સરકારી ગ્રાન્ટેડ કોલેજો હતી એમાં મૂક્યા. પણ એમને ન્યૂનતમ પગાર ધોરણમાં મિનિમમ પગારથી મૂક્યા છે આ લોકો, એટલે એને લગભગ દર મહિને 35 થી 40 હજારનું નુકસાન જાય છે. પ્લસ એને જૂની નોકરીનો અનુભવ, નોકરીનું સાતત્ય, પેન્શનના લાભો, પીએફના લાભો, આ બધા જ લાભો છે એના જતા રહીએ છીએ. એટલે આ અંગે પણ અમે સરકારશ્રીમાં રજૂઆત કરી છે. પડતર માગણીઓને લઈને અધ્યાપક મંડળ અનેક વાર રજૂઆત કરી ચૂક્યું છે, પણ હજુ સુધી તેમની માગણીઓનો નિકાલ આવ્યો નથી. ત્યારે હવે અધ્યાપકો પોતાની માંગ મનાવવા માટે કમર કસી રહ્યા છે. દિલીપ મોરી, VTV, જૂનાગઢ.